નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર ખાતે મહિલા તાલુકા સદસ્ય દ્વારા પીવાના પાણીના બોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કરોલથી મજરા રોડનું મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં જંગલમાં આવેલા તુલસીશ્યામ મંદિર રમણીય વાતાવરણ અલૌકિક વનસ્પતિઓથી શોભી રહ્યું છે. દિવસી યુવા જાગૃત માછીમાર ગ્રુપ વળાંકબારા દ્વારા વળાંકબારા મુકામે પ્રથમ લગ્નોત્સવનું થયું ભવ્ય આયોજન. પ્રશંસનીય વાત એ છે કે આ સેવાકીય યજ્ઞ ગ્રુપ દ્વારા યુવાનો દ્વારા નિઃશુલ્ક રાખવામાં આવેલ છે. સાબરકાંઠા જિલ્લા સહિત તાલુકાઓમાં હાલ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, પણ પ્રાંતિજ સહિત તાલુકો હાવ સાવ કોળો ધાકોર જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજીના છેવાડા વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા કે જે ખાનગી શાળાઓથી વધુ સુવિધાઓ ધરાવતી શાળા છે, આ શાળામાં ગરીબ અને પછાત વર્ગના બાળકોને નિઃશુલ્કપણે આધુનિક પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે છે. શ્રી વમરભાઈ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જીનવાલા કેમ્પસ અંકલેશ્વર ખાતે પર્યાવરણ જાગૃતિ અંગે વ્યાખ્યાન યોજાયું. જામનગરના આમરા ગામમાં રોટલાથી વરસાદનો વરતારો જોવાની સદીઓ પુરાણી પરંપરા છે. વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવાના કોંગ્રેસના ગણમાં ગાબડું પડ્યું. જિલ્લાના અગ્રણીઓ સહિત 500થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. ડીએમકે સાંસદ એ રાજાની ચીમકી, અલગ તામિલનાડુની માંગ માટે મજબૂર ન કરતા. એચડીએફસી બેંક અને એચડીએફસીના મર્જરને આઈબીઆઈની મંજૂરી, શેર હોલ્ડર પર થશે અસર. અમેરિકામાં ફરી દેખાયો ગન કલ્ચર, ફ્રીડમ ડે પરેડમાં ફાયરિંગ, 6ના મોત 24 ઇજાગ્રસ્ત. રાઉત અને પવાર જ નહીં, શિવસેનાના ઘણા બાગી ધારાસભ્યો પણ કરી રહ્યા છે ઈડી આઈટીનો સામનો. ઉદય કેમ્પના ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાની નોટિસ, પણ નેતાઓનું નામ જ નહીં. તો આ સાથે સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો જેડએસ ટીવી.